નાયણા કામકાજમાં કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટીલ સિમેન્ટ અને કપચીમાં ભ્રષ્ટાચાર આચર્યા બાદ કેવું તકલાદી કામ થાય તેનો એક નમૂનો હાલમાં વાપી ફર્સ્ટ ફેઝથી દમણગંગા નદી તરફ બનાવેલ વરસાદી પાણીની ગટરના કામમાં જોવા મળ્યો છે. વાપી ચાળીસ વિસ્તારમાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે હાલમાં અંદાજિત 3 કિલોમીટર લાંબી વરસાદી પાણીની ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ગટર નેશનલ હાઈવે નજીક તેની સમાંતર અમદાવાદથી મુંબઈ તરફના માર્ગ પર બનાવવામાં આવી રહી છે. અંદાજિત 7 કરોડના ટેન્ડર વાળી આ ગટરનું કામકાજ હજુ તો પૂરું થયું નથી એ પહેલા જ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. દરમાં ઠેકાણે મોટા ગાબડા પડ્યા છે જેને કોન્ટ્રાક્ટર દ્વારા રિપેર કરવામાં આવ્યા છે, પરંતુ પહેલેથી જ કોન્ટ્રાક્ટરે થૂક લગાડતું કામ કર્યું હોય વારંવાર ઠેર ઠેર નહેરના કોન્ક્રીટમાં લીકેજ થઈ રહ્યું છે અને કેટલાક ઠેકાણે ગાબડા પડી રહ્યા છે. તો વરસાદી પાણીની ગટરમાં વરસાદી પાણી સાથે આસપાસની કંપનીઓનું ગંદુ પાણી પણ ઠલવાઈ રહ્યું હોય વરસાદી પાણીનો કલર પણ કાળી મેશ જેવો દેખાઈ રહ્યો છે. આવું ગંદુ પાણી એવા લીકેજ મારફતે દમણગંગા નદીમાં ઠલવાઈ રહ્યું છે. આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાને બદલે કેમ છાવરવામાં આવે છે તે ગૂઢ રહસ્ય છે.